मॉर्निंग विद्यार्थी मित्रों, चल હવે તમે જોઈ શકતા હશો કે અહીં એક ધ્વજ ફરી દેખાઈ રહ્યો છે અને એ ધ્વજ તમને ખબર હોય તો એ આપણો પાડોશી દેશ મ્યાનમારનો ધ્વજ છે. આપણો પાડોશી દેશ જે છે, આપણા પાડોશમાં આવેલો દેશ, આપણા ભારતની બાજુનો દેશ મ્યાનમારનો ધ્વજ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે મ્યાનમારમાં પણ તમે જોઈ શકતા હશો કે એક લંબચોરસ બોક્સ આપેલું છે અને એ લંબચોરસ બોક્સના એક નાના અમસ્ટા ભાગમાં ભૂરા રંગથી થોડોક નાનો ભાગ રોકેલો છે. તો શું એ ભાગ સરખા ભાગ રીતે પાડેલા ભાગો છે? ના, નથી. કેમ નથી? કારણ કે એમાં કોઈ ભાગો પાડેલા નથી. પરંતુ જે આ ભૂરા કલરનો ભાગ રોકે છે તે શું કેટલો ભાગ રોકતો હશે? આપણે કેવી રીતે ચકાસીશું એને? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકતા હશો કે આવું લંબચોરસ દેખાઈ રહ્યું છે અને આ લંબચોરસમાં તમે આટલે જોઈ રહ્યા છો કે આ ભૂરા રંગનો ભાગ દર્શાવી રહ્યો છે. આવું ભણે છો, હા, આ રીતે છે અને આ ભૂરો રંગ દર્શાવી રહ્યો છે. આ ભૂરો રંગ દર્શાવી રહ્યો છે શું? આ એક ચતુર્થાંશ ભાગ જેટલો છે. ચોથા, શું કીધું છે? ફરીથી જોજો કે આ ચોથા ભાગ જેટલો ભાગ દર્શાવે છે કે કેટલો ભાગ દર્શાવે છે? કેવી રીતે શોધીશું? તો પહેલા તો જુઓ, આ જે છે તેના હું પહેલા તો ચાર સરખા ભાગ કરી રહ્યો છું, કરી દીધા. તમે અહીંયા વાંચો, પહેલા તો વાદળી રંગ એટલે કે આ ભૂરો રંગ જે છે, આ વાદળી રંગ એ ધ્વજના ચોથા ભાગથી વધારે છે. એટલે કે ચોથો ભાગ હોય, ચાર ભાગ પાડેલા હોય, એ ચોથા ભાગ કરતા વધારે ભાગ દર્શાવે છે. તો પહેલા અહીંયા જુઓ, તમારો આ જે ધ્વજ છે તે લંબચોરસ આકારનો છે અને તેનો આટલો ભાગ વાદળી રંગ દર્શાવે છે. અત્યારે આપણે ભૂરો બોલતા હતા પણ વાદળી રંગ કહીએ છીએ, તો વાદળી રંગ દર્શાવે છે. તો વાદળી રંગ એ આ એક બે ત્રણ ને ચાર ભાગ પાડેલા છે એટલે અપૂર્ણાંકમાં એને નીચે ચાર લખાશે. અને જો દરેક ભાગને આપણે ગણીએ કે દરેક ભાગ કેટલો ભાગ દર્શાવે છે, તો ચોથો ભાગ દર્શાવે છે. આવું આપણે કહીએ તો આવી રીતના લખાય અંકમાં એક ચતુર્થાંશ ભાગ. તો અહીં જો આ વાદળી રંગ એ ચોથો ભાગ દર્શાવે છે, દર્શાવે છે પૂરેપૂરો આટલો આખો ભાગ દર્શાવે છે? આખો ના, આખો ભાગ દર્શાવતો નથી. કેમ? કારણ કે એ થોડો ઓછો દર્શાવે છે ચોથા ભાગથી. આ એક, આ બે, આ ત્રીજોના ચોથા ભાગમાં પણ તે ઓછો ભાગ દર્શાવે છે. અને તમે જોઈ શકતા હશો કે વાદળી રંગમાં એક અશોક ચિહ્ન, આપણા કેવા, આપણા રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર જેવું આવે છે તેવું આમાં પણ એક ચિહ્ન છે જે તમારા વાદળી રંગની જગ્યા રોકે છે. તેથી વાદળી રંગ પૂરેપૂરો એક ચતુર્થાંશ ભાગ એટલે કે ચોથો ભાગ દર્શાવતું નથી. એટલે કે ચોથો ભાગ દર્શાવતો નથી. એટલે તમારો પહેલો સવાલ એવો હતો કે વાદળી રંગ ધ્વજના ચોથા ભાગથી વધારે છે કે ઓછો છે? તો તે ચોથા ભાગથી ઓછો છે. કેવો છે? તે ઓછો છે. ચાલો હવે બીજો પ્રશ્ન. અનુમાન કરો કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે. તમે અનુમાન કરીને જુઓ કે તે લાલ ભાગ કેટલો ભાગ દર્શાવતો છે. તો તમે અહીં જોઈ શકતા હશો કે આ બધો જ ભાગ લાલ છે. તો અહીં તમે જુઓ, એક બે ત્રણ, ત્રણ ભાગ તો લાલ દર્શાવે છે પણ ત્રણથી પણ વધારે અહીંયા પણ લાલ દર્શાવે છે. તમે જોઈ શકતા હશો, તમે ભાગ પાડીને જોઈ લો કે તમે ત્રણ, એક બે ત્રણ ભાગ તો લાલ કલરથી ભરેલો જ છે અને ચોથા ભાગ જે ભૂરા રંગનું ચિત્ર છે તેની આજુબાજુ પણ લાલ રંગ છે. તેથી ચોથા ભાગમાં પણ તે થોડો થોડો લાલ રંગ દર્શાવે છે. તો તમને એમ કીધું છે કે અનુમાન કરો કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે. તો ધ્વજનો ત્રણ ચતુર્થાંશથી પણ વધારે ભાગ લાલ છે. ચાર ભાગ પાડેલા જ છે, ચાર ભાગ પાડેલા છે આપણે આ રીતે, કારણ કે આટલો ભાગ એ દર્શાવે છે ને ભૂરો રંગ, વાદળી રંગ. તેથી આપણે ચાર ભાગમાં ડિવાઈડ કરેલા છે. એને લાલ રંગ, ત્રણ રંગ, ત્રણ ભાગ તો લીધા જ છે લાલ રંગે, પરંતુ તેનાથી પણ થોડોક વધુ લીધો છે એટલે ત્રણ ચતુર્થાંશથી વધારે ભાગ લાલ રંગ દર્શાવે છે. કેટલો? ત્રણ ચતુર્થાંશથી પણ વધારે ભાગ લાલ રંગ દર્શાવે છે. તો તમને એમ કહેવામાં આવ્યું છે નવા સવાલમાં કે તે અડધા ભાગથી વધારે છે. તેના અડધા ભાગથી પણ વધારે ભાગમાં લાલ રંગ છે, અડધાથી વધારે. પછી પૂછ્યું છે તે પોણા ભાગથી પણ વધારે છે. એટલે પોણા ભાગ કોને કહેવાય? આ અડધો કહેવાય. ચાલો જોજો, આ આ તમારી જે આ ટીકી, આ ધ્વજ દેખાઈ રહ્યો છે એ ધ્વજના બે ભાગો છે. આ ધ્વજ જે દેખાઈ રહ્યો છે એના બે ભાગો પાડ્યા છે આપણે. એ બે ભાગોને આ અડધો ભાગ અને આ અડધો ભાગ, આ અડધો ભાગ તો લાલ રંગથી પૂરાયેલો છે અને આ અડધા ભાગમાં જે આ છે આ ભાગ
લઈ લઈએ આપણે ચાર ભાગનો એક બે અને ત્રણ ભાગ લઈએ આને પોણો ભાગ કહેવાય. કેટલો ભાગ કહેવાય? પોણો ભાગ. ચાર ભાગમાંથી ત્રણ ભાગ લઈ લીધા અને એક જ ભાગ રહેવા દીધા એને પોણો ભાગ કહેવાય. તો શું તે પોણા ભાગથી પણ વધારે છે? હા, કેમ? કારણ કે ત્રણ ભાગમાં તો લાલ રંગ પુરાયેલો જ છે, પણ આ ભૂરા રંગની વાદળી રંગની આસપાસ પણ લાલ રંગ છે, તેથી તે પોણા ભાગથી પણ વધારે ભાગ વધારે લાલ રંગ દેખાઈ રહ્યો, એટલે વધારે ભાગ દર્શાવે છે, વધારે ભાગ દર્શાવે છે. ચાલો, સમજ પડી ને? એવી જ આકૃતિઓ લઈને આવી રહી છું તમારી સમક્ષ, નવી આકૃતિ લઈને આવી છું, અને તે પણ છે એક કેરળની શાળાની ગણિત ક્લબનો ધ્વજ છે, જે ગણિત ક્લબે પોતાનો ધ્વજ બનાવ્યો છે. આ ધ્વજને તમે જોઈ રહ્યા છો ને, એ ધ્વજ ગણિત ક્લબનો છે એ તો તમને ખબર જ છે, પરંતુ એ ધ્વજના કેટલા ભાગો પાડેલા છે તે તમે કહો પહેલાં. કેટલા ભાગો પાડેલા છે ગણો તો, એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ ભાગોમાં એ ધ્વજને વહેંચેલો છે. એટલે એ દરેક ભાગ કેટલો ભાગ દર્શાવતા હશે? તો દરેક ભાગ એક પંચમાંશ ભાગ દર્શાવતા હશે. દરેક ભાગ કેટલો ભાગ દર્શાવતા હશે? એક પંચમાંશ ભાગ દર્શાવતા હશે. તમે અહીં જોઈ શકો છો કે લાલ રંગ બે ભાગમાં પૂર્યો છે, એટલે કે લાલ રંગ બે ભાગોમાં છે, તેથી લાલ રંગ કેટલો ભાગ દર્શાવતો હશે? પહેલાં તો અહીં જુઓ કે પાંચ ભાગ પાડેલા છે, એટલે જેટલા ભાગ પાડેલા હોય એને છેદમાં લખીશું, અને દરેક ભાગને જોવો હોય તો દરેક ભાગ એક પંચમાંશ ભાગ દર્શાવે છે, આવું કહેવાય. એટલે કે દરેક ભાગ પાંચમો ભાગ દર્શાવે છે, આવું આપણે સમજાય છે. અને તેને દરેક ભાગ જો પાંચમો ભાગ દર્શાવતા હોય તો તેને અંકોમાં એક પંચમાંશ લખાય. તો જુઓ, અહીં લીલો રંગ પણ એક પંચમાંશ ભાગ દર્શાવે છે, પરંતુ અહીં તમે જોઈ શકતા હશો કે લાલ રંગ એ બે ભાગમાં પૂરેલો છે. તો લાલ રંગ બે ભાગમાં પૂરેલો છે તો લાલ રંગ એ કેટલો ભાગ દર્શાવે છે? તો તમારે અહીં જોવાનું કે કુલ ભાગ છે પાંચ. કુલ કેટલા ભાગ પાડેલા છે? પાંચ. તેમાંથી લાલ રંગે કેટલા ભાગ લીધા છે? એક અને બે, એટલે લાલ રંગે બે ભાગ લીધા છે, એટલે તેનો અપૂર્ણાંક ભાગ શું થશે? બે પંચમાંશ. શું બોલાશે? બે પંચમાંશ. એટલે ધ્વજનો કેટલામો ભાગ લાલ રંગનો છે? ધ્વજનો કેટલામો ભાગ લાલ રંગનો છે? તો ધ્વજનો બે પંચમાંશ ભાગ લાલ રંગનો છે, લાલ રંગનો છે. સમજ પડી? રંગનો છે. ચાલો હવે આગળ બીજું, લીલા રંગનો કેટલો ભાગ છે? તમે કહો કે લીલા રંગનો કેટલો ભાગ છે? તો લીલા રંગમાં જોવાનું, પહેલાં તો તમારે જોવું હોય તો પાંચ ભાગ પાડેલા છે, તેમાંથી લીલા રંગે કેટલા ભાગ રોક્યા છે? એક ભાગ રોક્યો છે, તેથી લીલા રંગનો ભાગ એક પંચમાંશ, એટલે કે પાંચમો ભાગ દર્શાવે છે.